ભારતે પોતાના સ્વાભિમાન અને દેશના મુગટ એવા કાશ્મીર પર લાદવામાં આવેલી 370ને નાબૂદ કરતા પાકિસ્તાનને મરચું લાગ્યું હોય તેમ પાકિસ્તાને પોતાના વેપાર ધંધા અટકાવી નાખવાની જાહેરાત સાથે ઊંઝા બજારમાં સીધી નિકાસની અસર પણ ચોક્કસ માર પડશે. પરંતુ મરી મસાલાની માંગ બીજા દેશોમાં વધુ હોવાથી ઊંઝા એપીએમસીને આની અસર નહીં પડે. પાકિસ્તાનને ઊંઝાનો માલ ખરીદવા માટે વાયા મીડિયાનો ઉપયોગ કરવો જ પડશે. પાકિસ્તાને પોતાના જ પગ પર કુહાડીના ઘા મારીને પોતાની અર્થવ્યવસ્થાને નુકસાન કરવાનો વિરોધ ઉપડાયાનો રાગ વેપારી સહિત ઊંઝા એપીએમસીના ચેરમેને રાગ આલોપ્યો છે. બે દિવસ પહેલાં સીધું પાકિસ્તાનમાં ઊંઝાની સોડમ પથરાતી હતી અને રોજનો કરોડોનો માલ ઊંઝામાંથી પાકિસ્તાન મોકલવામાં આવતો હતો અને તેમના રોજબરોજના જીવનમાં ખોરાકમાં મીઠાસ અને તડકો મસાલાના ઊંઝા આપી જાણતું હતું. હવે તેની અસર પાકિસ્તાનના વઘારમાં પણ વધુ તેજ બનશે. આ વાત અમે નહીં પરંતુ ઊંઝાના વેપારીઓ કહી રહ્યા છે, કારણ કે પાકિસ્તાનની હવે રસોઈ વધુ મોંઘી પડશે. ભારતના પાડોશી દેશ નાપાક હરકત કરી છે, જેમાં ભારતના મુગટ એવા જમ્મુ કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવી તેને વિશેષ દરજ્જો પરત લેવાના વિરોધમાં પાકના વડાપ્રધાન ઇમરાન ખાન દ્વારા ભારત સાથેના દ્વિપક્ષીય વ્યાપારિક સંબંધો તોડવાની જાહેરાત કરતા ચોક્કસ ઊંઝાના વેપારમાં એની અસર વર્તાશે. પરંતુ જો પાકિસ્તાનને તેના જમણમાં સારો સ્વાદ લાવવો હોય તો તેમને વાયા મીડિયા ઊંઝાના માલને ખરીદવાની ફરજ પડશે તેવું હાલના ચેરમેન અને વેપારી માની રહ્યા છે. મહેસાણાનું ઊંઝા એ એશિયાનું સૌથી મોઠું બજાર છે, જેમાં જીરું, વરિયાળી, ઈસબગુળ સહિત મસાલાના પાકો ઊંઝાથી સમગ્ર એશિયાના ખૂણે ખૂણે તેનો માલ વેચવામાં આવે છે અને તેની તોતિંગ કમાણી ઊંઝામાં ઠલવાય છે. ભારતે હવે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવી લીધી છે, ત્યારે પાકિસ્તાનને આ મામલે પોતાની નાપાકી હરકત કરી છે અને દ્વિપક્ષીય વેપાર રદ કરવાની જાહેરાત કરી છે. હવે પાકિસ્તાનને દ્વિપક્ષીય વેપાર રદ કરવાની અસર પાકિસ્તાનના રાજદૂત દિલ્હીમાં નહીં રહે અને તેના વેપાર અને ધંધો પડી ભાંગશે. જ્યારે ઊંઝાનો માલ ક્વોલિટી માત્ર ઊંઝા પાસે છે, જેથી હવે તેને માલ લેવા માટે દુબઈ કે અફઘાન દેશનો આશરો લેવો પડશે, જેથી તેમની કોસ્ટિંગ ઊંચી આવશે અને તે માલ હવે તેમના રસોઈને પણ મોંઘી બનાવશે અને ફરીવાર પાકિસ્તાનની કમર તૂટી જશે. 70 વર્ષની લટકી પડેલા કાશ્મીરના મામલે હવે પાકિસ્તાનને હાથ ધોવાનો વારો આવ્યો છે અને હવે વેપાર ધંધા બંધ કરવામાં આવતા ભારતની આર્થિક સ્થિતિમાં કોઈ નુકસાન નહીં થાય, પરંતુ પાકિસ્તાનની કમર અને દેવું વધુ તૂટી જશે તેવા એંધાણ હાલમાં જોવા મળી રહ્યા છે, જેની અસર આવનારા સમયમાં પાકિસ્તાનને ભોગવવી પડશે તેમ કહીએ તો નવાઈ નહીં. અતુલ પટેલ, ZSTV, મહેસાણા. વિનોભાઈ, શું કહેશો કે આપણે જે પાકિસ્તાન દ્વારા એક ફેસલો લેવામાં આવે છે, આપણો વેપાર બંધ કરવામાં આવે છે, કેટલી અસર પડશે એમના આપણે? જે એ લોકોએ ફેસલો લીધો છે 370ની કલમ જે હટાવ્યા પછી એ લોકોને ફેસલો લીધો છે કે ઇન્ડિયાથી આપણે કોઈ પણ જાતનું ઇમ્પોર્ટ કરવું નહીં કે વ્યવહાર રાખવો નહીં, તો એનાથી ઇન્ડિયાને કોઈ મોટી અસર પડે એમ દેખાતું નથી. એમાં પાકિસ્તાનને બહુ મોટી ઇફેક્ટ પડશે, કારણ કે આ પાકિસ્તાનથી આપણે જે ઇમ્પોર્ટ કરીએ છીએ એ માલ આપણને બીજી કન્ટ્રીમાંથી બી મળી શકે એમ છે, પણ જેવી કે આપણે જીરું કે ઈસબગુલ એ બધી આઇટમો આપણે જે એક્સપોર્ટ કરીએ છીએ એ વસ્તુઓ ઇન્ડિયામાં જ ફક્ત થાય છે, તો પાકિસ્તાનને એ ખાવા માટે ઇન્ડિયામાંથી લેવું જ પડશે. ને જો એ લેવા માટે ડાયરેક્ટ ઇન્ડિયાનો ટ્રેડ બંધ કરી દેશે તો એ માલ બધો જ દુબઈ થ્રુ એ લોકોને લેવો પડશે, તો દુબઈ થ્રુ એ લોકો લેશે તો એ લોકોના ખર્ચા ને એક્સપેન્સિવ બહુ વધારે વધી જશે, તો એ લોકોના અર્થતંત્ર ઉપર જ અસર પડશે એવું લાગી રહ્યું છે. તો એ કહી શકાય કે પાકિસ્તાન જે ઉમેલો છે એનાથી એનારે નુકસાન પડશે? હા, એવું કહી શકાય કે પાકિસ્તાને પોતાના પગ ઉપર જ કોડારી મારી છે, તો એ લોકોને જ અર્થતંત્રને ફરક પડશે. પાકિસ્તાને ભારત જોડે વેપાર બંધ કરવાની એક જાહેરાત કરી છે, કલમ 370 ભારતે જે નાબૂદ કર્યા બાદ આ હરકત પાકિસ્તાનની સામે આવી છે, શું કહેશો, કેટલું નુકસાન પડશે પાકિસ્તાનને? પાકિસ્તાનમાં બુદ્ધિનું દેવાળું ફૂંકાયું છે. પાકિસ્તાને પોતાના પગ ઉપર કુહાડો માર્યો છે. ભારત સરકાર કોઈ પણ પગલું ભરે પોતાના આંતરિક દેશ માટે, એની અસર આવી રીતે ન બતાવાય આ એક મૂર્ખામી ભર્યું પગલું છે, અને જેના કારણે પાકિસ્તાન ઊંડા નુકસાનના ખાડામાં ઉતરી જવાની પૂરી શક્યતાઓ રહેલી છે. આનાથી ભારતને કેટલો ફરક પડશે અને પાકિસ્તાનને કેટલો ફરક પડશે? આવા નિર્ણયોથી ભારત દેશને કોઈ ફરક પડવાનો નથી. પાકિસ્તાન ઊંચું થઈને ઊંધું થઈ જાય છતાંય ભારતને કોઈ અસર થવાની નથી. ભારત મજબૂત છે, મજબૂત રહેવાનું છે અને મજબૂત જ રહેવાનું છે.
પાકિસ્તાનને કેટલી અસરો વર્તા છે? પાકિસ્તાન સંપૂર્ણપણે આર્થિક રીતે તબાહ થઈ જવાનું છે, એની આર્થિક પોલિસી બધી બિલકુલ બોગસ થઈ જવાની છે, અને આ પ્રકારના ઇમ્પોર્ટ એક્સપોર્ટના બિઝનેસની અંદર આવી પ્રતિબંધો મૂકીને પોતાના પગ ઉપર નહીં, પોતાના દેશની જનતા ઉપર વધારાનો બોજો લાદી રહી છે, અને ધીમે ધીમે આખી પ્રજા કંટાળીને બળવા સ્વરૂપે બહાર આવશે એવી પૂરી શક્યતાઓ રહેલી છે.